નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષામાં ધોરણ 11ના ભૂગોળ વિષયનું જે પેપર છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. જોઈએ તેમાં સેક્શન ડી તેનો પ્રશ્ન નંબર 36, બૌદ્ધ સંઘની સમજૂતી આપો. તેનો જવાબ છે, સંઘનો શાબ્દિક અર્થ ધાર્મિક દૃષ્ટિ આધ્યાત્મક સમાજ. ગૌતમ બુદ્ધે બૌદ્ધ સંઘની સ્થાપના કરી હતી. બુદ્ધ માનતા હતા કે પોતે જ્યારે હયાત ન હોય ત્યારે પોતાના અનુયાયીઓમાં હંમેશા એકતા રહે તેવા શુભ આશયથી તેમણે બૌદ્ધ સંઘની સ્થાપના કરી હતી. આ સંઘમાં 15 વર્ષથી નીચેના ઉંમરના માતા પિતાની અનુમતિ ન હોય તેવા દાસ, સિપાહી, વાણી, અપરાધી અને રોગીને પ્રવેશ આપવામાં આવતો નહીં. સંઘમાં દીક્ષિત થયેલા વ્યક્તિના સંઘના નિયમોનું પાલન કરે અને તપ કરે તેના આધારે સ્થાન નક્કી કરવામાં આવતું. સંઘમાં બે પ્રકારના સ્થાન હતા, પહેલું ઉપાસક અને બીજું શ્રમણ કે ભિક્ષુક. બૌદ્ધ સંઘમાં ચાર વિભાગો હતા, ભિક્ષુઓ, ભિખાણીઓ, ગૃહસ્થો અને મહિલાઓ. સંઘના આ ચારેય વિભાગો વચ્ચે એક સૂત્રતા અને આદરભાવ હતા. સંઘમાં ભિક્ષણોની સંખ્યા વધતા બુદ્ધ સંઘ માટેના નિયમો બનાવાયા હતા અને તેમના નિયમને વિનયપટક કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મની શરણાગતિ માટે ત્રણ બાબતો છે, પહેલું બુદ્ધ શરણમ ગચ્છામી અને બીજું છે ધન શરણમ ગચ્છામી, ત્રીજું છે સંઘ શરણમ ગચ્છામી. પ્રથમ બુદ્ધના શરણમાં જાઓ, પછી ધર્મના શરણમાં જાઓ અને આખરે સંઘના શરણમાં જાઓ. આ દ્રષ્ટિએ વ્યક્તિ કરતાં સંઘનું મહત્ત્વ વધારે હતું. સંઘની તમામ સંપત્તિ સામૂહિક હતી. સંઘની બેઠકો અને ચર્ચામાં વિધિવત પ્રસ્તાવ દ્વારા બહુમતીથી નિર્ણય લેવામાં આવતો. 37મો સવાલ જોઈએ, મોહેંજોદડો અને ધોળાવીરામાં જોવા મળતી વિશેષતાઓ જણાવો. જવાબ આવશે, હડપ્પીય સભ્યતાના તમામ નગરોમાં નગરી આયોજન જોવા મળે છે, પરંતુ આ સભ્યતાના કેટલાક સ્થળોએથી વિશિષ્ટ લક્ષણો ધરાવતા અવશેષો મળ્યા છે. મોહેંજોદડો અને ધોળાવીરામાં જોવા મળતી વિશેષતાઓ નીચે પ્રમાણે છે. મોહેંજોદડોમાં મળી આવેલા વિશાળ સ્નાનાગર આધુનિક સ્નાનાગરને મળતો આવે છે. આ સ્નાનાગરની ચારે બાજુએ ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા અને સ્નાનાગરમાં ઉતરવા માટે ઉત્તર દક્ષિણ ભાગે સીડી હતી. સ્નાનાગરના તળે બિટુમિન કોલસાનું પ્લાસ્ટર હતું જેથી પાણી જમીનમાં શોષાઈ જાય નહીં. શુદ્ધ પાણી માટે કૂવાની અને ગંદા પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા હતી. સ્નાનાગરની આસપાસ ચરુખા, પશ્ચિમ ભાગમાં અનાજના કોઠારો અને ઈંટના ચબૂતરા હતા. ઇતિહાસકારોના મત મુજબ આ વિશાળ સ્નાનાગરનો ઉપયોગ ધાર્મિક ક્રિયા વખતે સ્નાન કરવા માટે થતો હશે. હડપ્પીય સભ્યતામાં પણ પવિત્ર સ્નાનનું મહત્વ જોવા મળે છે. ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું ધોળાવીરા હડપ્પીય સભ્યતાનું ખૂબ જ વિશિષ્ટ સ્થળ ગણાય છે. ધોળાવીરામાંથી વરસાદી પાણીના નિકાલ માટેની ગોઠવણી એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવે છે. વરસાદના પાણીને ઝીલીને નિકો દ્વારા ત્રણ વિશાળ હોજમાં ભેગું કરવામાં આવતું. 4000 વર્ષ પહેલાં હડપ્પીય સભ્યતાના આ સ્થળે વરસાદના પાણીના પ્રતિબંધની અદ્ભુત યોજના અમલમાં હતી. વિદ્વાનો આ સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટ પ્રયોગ ગણાય છે. આ ઉપરાંત ધોળાવીરામાંથી સ્ટેડિયમ અને સાઇનબોર્ડના અવશેષો મળ્યા છે, જે તેને વિશિષ્ટ સ્થાન લેવાનું સન્માન આપે છે. સ્નાનાગરને તળે બિટુમિન કોલસાનું પ્લાસ્ટર હતું જેથી પાણી જમીનમાં શોષાઈ જાય નહીં. શુદ્ધ પાણી માટે કૂવાની અંદર ગંદા પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા હતી. સ્નાનાગરની આસપાસ ચરુખા, પશ્ચિમ ભાગમાં અનાજ ના કોઠારો, ઈંટના ચબૂતરા હતા. આ સ્નાનાગરમાંથી શેલખડી એટલે કે સી એ ટાઇટમાંથી બનાવેલું માનવીનું કોમરથી ઉપરના ભાગનું પૂતળું મળી આવેલું છે. આ માનવીના પૂતળામાં મૂછો નથી પરંતુ દાઢી છે. તે ચપટું નાક ધરાવે છે. તેણે ડિઝાઇન કરેલું સુતરાવ કાપડનું વસ્ત્ર ધારણ કરેલું છે. ઇતિહાસકારોના મતે આ પુરોહિતનું પૂતળું હશે. ત્યારબાદ 38મો સવાલ જોઈએ, ટૂંકનો લખો મગજની સર્વોપરિતા. વિદ્યાર્થી મિત્રો, આગળના બધા જ પ્રશ્નોના જવાબ મેં તમને લખીને આપેલા છે, જે તમારે એકવાર વાંચવાના છે અને યાદ રાખવાના છે.